સૌરાષ્ટ્રમાં ઇકો સેન્સિટિવ મામલે ભાજપ નેતા દિલીપ સંઘાણી મેદાનમાં. ઇકો સેન્સિટિવ મામલે કે સોમનાથમાં મોટું સંમેલન યોજાશે. વન વિભાગ અને લોકોને ડરાવતા વ્યક્તિઓ સામે સંઘાણી નોટો. કલમ 93, 103, 104માં માણસ સેલ્ફી ડિફેન્સ રક્ષણ કરી શકે છે, સેલ્ફ ડિફેન્સ રક્ષણ કરી શકે છે. વન્ય પ્રાણીઓ ખેતરમાં કામ કરતા મજૂરો ખેડૂતોનો જીવ લે છે. જંગલી પશુઓ બચાવનારા સામે દિલીપ સંઘાણીએ સવાલ કર્યો. બે વર્ષમાં કેટલા જંગલી પ્રાણીઓની હત્યા થઈ છે? છેલ્લા બે વર્ષમાં જંગલી પશુઓના કારણે 39 લોકોના જીવ ગયા. જો માણસ સાથે સ્વબચાવનો અધિકાર તો જંગલી પ્રાણીઓ સામે કેમ નહીં? વિભાગ કે અન્ય લોકોને ડરાવવા માંગતા હોય, જેલમાં પૂરી દેવાની વાતો કરતા હોય તો સીઆરપીસી ની જોગવાઈમાં કલમ 93, 104, 103 માં જોગવાઈ છે. માણસની જાન માલ મિલકત ને માટે જયારે જોખમ હોય ત્યારે સામા વ્યક્તિનો જાન લેવો એ સેલ્ફ ડિફેન્સ સ્વ બચાવમાં અધિકાર આપ્યો છે. જયારે અન્ય પ્રાણી ખેતરમાં કામ કરતા મજદૂર ખેડૂત કે એના સાથીદારો ઉપર હુમલો કરે એનો જાન લે, મારે આ પશુ જંગલી પશુને બચાવનાર માટે પૂછવું છે. છેલ્લા બે વર્ષમાં ખેડૂતો મજૂરો કે ખેતરમાં કામ કરતા લોકો દ્વારા કેટલા જંગલી પ્રાણીઓની હત્યાઓ થઈ, કેટલાને નુકસાન થયું? પણ છેલ્લા બે વર્ષમાં 39 જેટલા લોકોના મૃત્યુ જંગલી પ્રાણીઓના હુમલાના કારણે થયા છે, 239 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. જો માણસ સામે સ્વબચાવનો અધિકાર હોય તો જંગલી પ્રાણીઓ માટે કેમ નહીં? આવા અનેક મુદ્દાઓ સાથે અમારી આ વિચાર મંચ ઉપર રજૂઆતો ચાલુ રહીને આ વિચારોના આધારે સરકારે આ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ એ માંગ અમારી જાહેરમાં છે, વિનંતી સરકારને છે. સૌથી મોટી દુઃખની વાત એ છે કે દિલીપભાઈ સંઘાણીએ ન્યા સુધીનો સ્ટેટમેન્ટ આપેલું છે કે સિંહ છે એ દેશના વિકાસ માટે ઉપયોગી નથી. આ જાણીને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે સિંહ છે એનો મોટો ફાળો છે આપણા સૌરાષ્ટ્રના ડેવલપમેન્ટમાં. આ 5 જિલ્લાની અંદર ટુરિઝમના વિકાસ થયેલા છે, લોકોને રોજગારી મળેલી છે, અને સૌથી મોટી વાત એ કે ખેડૂતનો મિત્ર છે સિંહ. સિંહના કારણે નીલગાય ભૂંડની વસ્તી કાબૂમાં આવે છે. દિલીપભાઈ સંઘાણી એવું પોતે પૂર્વ કાયદા મંત્રી છે પણ એવું લાગે છે કે એમને પણ અમુક કાયદાનું જ્ઞાન નથી. દિલીપભાઈ સંઘાણી એવું કહે છે કે આ વન વિભાગે આ કાયદો બનાવેલો છે ઇકો સેન્સિટિવ ઝોનનો, તો એ તદ્દન ખોટી વાત છે. આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો વન વિભાગે કે સરકારે નથી બનાવેલો. આ ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે, જે ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટે કરેલી છે, એટલે સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો બનાવવો પડે. બીજું, દિલીપભાઈ સંઘાણી એવું કહી રહ્યા છે કે માનો કે કોઈ ખેડૂત ઉપર કે માલધારી ઉપર વન્ય પ્રાણી હુમલો કરે અને સ્વ બચાવમાં કોઈ માણસ સામે પ્રતિકાર કરે અને વન્ય પ્રાણી ઘાયલ થાય તો એવા લોકોને 6-6 મહિના સુધી જેલમાં ધકેલી દેવામાં આવે છે, અથવા તો લાંબા સમય સુધી જેલ થાય છે, એવા અનેક કિસ્સાઓ એમણે જોયા છે. આ તદ્દન જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આવો એક પણ કિસ્સો અસ્તિત્વ ધરાવતો નથી. હું 22-25 વર્ષથી રિસર્ચ કરી રહ્યો છું આખા વિસ્તારમાં. કોઈ પણ એક પણ નિર્દોષ માણસને ખેડૂતે કે કોઈ વન્ય પ્રાણી ઉપર માણસે ઇજા કરી હોય અને ખોટી રીતે કોઈને જેલમાં નાખ્યો હોય એક પણ કિસ્સો નથી. આ તદ્દન ગેરમાર્ગે દોરનારી વાત છે.